평범한 아침이었습니다. સર્વ સાથે પ્રેમ કરનાર સર્વ બહુ ગમે અને હંમેશને માટે ઈશ્વરને પણ સદગુરુની જરૂર પડે છે એમાં ગુરુ શાસ્ત્ર બતાવે છે. રામચંદ્ર પણ વશિષ્ઠ મુનિના આશ્રમની અંદર વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ભણવા ગયા છે. થોડાક સમયની અંદર અલંપ કાલ સબ વિદ્યા પાઈ થોડાક સમયની અંદર ખૂબ જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે. ધનુર્વિદ્યામાં પણ પારંગત થયા છે. જીવન કેવું તો કે ચાલશે, ફાવશે, ભાવશે, સહજ છે એ ભગવાનનું જીવન છે. વિશ્વામિત્ર યજ્ઞ કરે છે અને અનેક રાક્ષસો આ યજ્ઞમાં બાધારૂપ થવા માટે, યજ્ઞનો નાશ કરવા માટે, મારીચ સુબાવુ જેવા રાક્ષસો યજ્ઞનો વિધ્વંસ કરવા માટે પધાર્યા. વિશ્વામિત્રે કીધું, જો મોટા આ યજ્ઞને સંપન્ન કરવો હોય તો રામ લક્ષ્મણની આવશ્યકતા આવશ્યક છે. દશરથ મુનિના આશ્રમમાં પધાર્યા છે. અસુર સમૂહ હસતા વહી મોહી, અસુર સમૂહ હસતા વહી મોહી, આચન આયો આચન આયો અનુજ સમેત દેહુ રઘુનાથ, નિશી ચર બધ મેંભ સનાથ, નિશી ચર બધ મેંભ સનાથ, અસુર સમૂહ હસતા વહી મોહી, અસુર સમૂહ હસતા વહી મોહી, હે રાચન આયે ઊંધપ તોલી, હે રાચન આયે ઊંધપ તોલી, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હે દશરથ મુનિ, સ્વાગત કર્યું છે. દશરથ મુનિ પધારો. હે વિશ્વામિત્ર, અવધ ધામની અંદર આપનું સ્વાગત છે. આપની પાસે માગણીની અપેક્ષાએ આવ્યો છું, યાચક બનીને આવ્યો છું. અરે ગુરુવર્ય, હે ઋષિવર્ય, આપ માગો એ આપવા માટે તૈયાર છે. બીજું કશું જોતું નથી, પણ એક યજ્ઞનું આયોજન કરું છું. આ યજ્ઞમાં ચોકી પહેરો કરવા માટે તમારા રામ અને લક્ષ્મણ આપો. ને સાહેબ, દશરથ ને તો રામ એટલે જેમ શરીર
પ્રાણ વગર ન રહી શકે એમ દશરથ મુનિ નો જો કોઈ પ્રાણ હોય ને તો એ છે રામ. હે ઋષિવર્ય, એક તો બહુ મોટી ઉંમરે સંતાનો ની પ્રાપ્તિ થઈ છે, એમાંય આ મારો પુત્ર જે રામ છે એ તો મને અતિ પ્રિય છે. આપ મને બધું માગી લો પણ આ ન માગો. વિશ્વામિત્રે કીધું, જોજો ખાલી રામ લક્ષ્મણ ને લેવા નથી આવ્યો, સાથે સાથે હવે કુમાર અવસ્થા લગ્ન ની ઉંમર પણ થઈ છે અને એક બે ઠેકાણા મારા ધ્યાનમાં પણ છે, સાથે એ પણ કામ પતી જશે અને દીકરાના લગ્ન ની વાત આવે અને કયો બાપ મોળો ન પડે. હા ઋષિવર્ય, આપ રામ લક્ષ્મણ ને લઈ જઈ શકો છો, આજ્ઞા કરી છે. વિશ્વામિત્ર, વિશ્વનો મિત્ર આનું નામ છે વિશ્વામિત્ર. રામ લક્ષ્મણ ને લઈને પોતાના આશ્રમ તરફ જવા માટે તત્પર થયા છે. રસ્તામાં કાળકા નો ઉદ્ધાર કર્યો. એક હિબાન પ્રાણ ગરલીન દિન જાની તે નિજ પદ દિન. એક જ બાણના પ્રહાર દ્વારા કાડકાનો ઉદ્ધાર કર્યો છે. બલા અને અતિ બલા નામની બે વિદ્યા રામ અને લક્ષ્મણ ને પ્રાપ્ત કરાવી છે. જંગલ ની અંદર જાય ને એટલે ભૂખ અને તરસ ન લાગે એની માટેની વિદ્યા છે બલા અને અતિ બલા. રામ છે અજાન બાહુ છે, જોજો ગોઠણ થી નીચે સુધીના હાથ હોય ને એને અજાન બાહુ કહેવામાં આવે. કોઈ મહાન વ્યક્તિની સૂચન કરે છે, કોઈ સંત તો કહે છે ભગવાનને હાથ એટલા માટે મોટા છે 90-95 કિલો નો જો ભગત હોય ને તો ભેટવામાં તકલીફ ન પડે ને એટલે ભગવાનના હાથ મોટા છે. યજ્ઞનો આરંભ કર્યો છે વિશ્વામિત્રએ. મારી જ સુબાહુ જેવા રાક્ષસો જેવા જ ભગવાનના દર્શન કરે ને ચોકી પહેરો રામ અને લક્ષ્મણ કરે છે. જેવા જ મારી ચને સુબાહુ રામ અને લક્ષ્મણ ના દર્શન કરે ને દ્રષ્ટિ બદલી જાય. જોજો ઈશ્વર કોને કહેવાય. ઈશ્વર જેમની દ્રષ્ટિ માત્ર થી સાહેબ જેની જેનો સ્વભાવ બદલી જાય ને આનું નામ છે ઈશ્વર. દ્રષ્ટિ માત્ર થી સ્વભાવ બદલાઈ જાય છે આનું નામ ઈશ્વર. મારી સુબાહુ જેવા રાક્ષસો જેવા જ યજ્ઞ નો વિધ્વંસ કરવા આવે રામ અને લક્ષ્મણ ના દર્શન થાય લડવાનો જે ભાવ છે ને એ પરિવર્તિત થઈ જાય. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત ને અનન્ય ચરિત્ર કહે છે. સારી રીતે યજ્ઞ છે સંપન્ન થયો એ સમયે દેવી સીતાદેવીની કુમકુમ પત્રિકાઓ આવી છે. એમના સ્વયંવરની રાજા જનકે કુમકુમ પત્રિકા મોકલાવી. રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર વિદેહનગર તરફ પ્રસ્થાપિત થયા છે.
જનકના દરબારમાં પધાર્યા છે. જોજો, રાજા જનક એટલે સુખદેવજી મહારાજ ના એક ગુરુ છે જનક, બહુ બુદ્ધિશાળી. અને એ સમય ની અંદર જેટલા જેટલા વિદવત વર્ય પ્રશ્નો હોય ને એનું નિરાકરણ છે રાજા જનક ના દરબારમાં આવતું. અને એના પત્ની પણ બુદ્ધિમતામ વરિષ્ઠમ, એ પણ બુદ્ધિવાન. એ સમય ની અંદર એક ચર્ચા બહુ ચાલતી, સૌથી મોટો વૈરાગીમાં વૈરાગી સંત કોણ, એમાં બે નામ આવતા, એક સુખદેવજી મહારાજ અને એક દેવર્ષિ નારદ. પણ આ બે માંથી શ્રેષ્ઠ કોને કહેવા, એ જનક માટે પણ અઘરો પ્રશ્ન થયો છે. અને એ સમયે જનકના પત્ની કહે, ચિંતા ન કરો, એક ક્ષણ ની અંદર હું કહી દઉં કે આમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંત કોણ છે, વૈરાગીમાં વૈરાગી સંત કોણ છે. બે આસન, ત્રણ આસન બિછાવવામાં આવ્યા છે. પ્રથમ આસન ની અંદર દેવર્ષિ નારદ ને બેસાડવામાં આવ્યા, વચ્ચેનું આસન ખાલી રાખવામાં આવ્યું, અને ત્રીજી આસનમાં સુખદેવજી મહારાજ બિરાજમાન થયા. જનકના પત્ની બંને આસન ની વચ્ચે બેસી ગયા. દેવર્ષિ નારદ ઉભા થયા, નારાયણ નારાયણ. એ સમયે જનકના ધર્મ પત્ની કહે છે કે આ જગત નો શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ કોઈ સંત હોય ને, વૈરાગી માં વૈરાગી કોઈ સંત હોય એ છે સુખદેવજી મહારાજ. કારણ કે દેવર્ષિ નારદ ને ખબર છે કોણ સ્ત્રી છે કોણ પુરુષ છે, જ્યારે સુખદેવજી મહારાજ ને તો કોણ સ્ત્રી અને કોણ પુરુષ એનું જ્ઞાન નથી. રાજા જનકે પ્રશ્ન કર્યો કે આ બે બાળકો, આ બે બાળકો કોણ છે, એની ઓળખાણ આપો. વિશ્વામિત્ર કહે, કામ કરો, તમે જ વિદ્વાન છો, ઓળખી જાઓ. જનક કહે છે, દ્રષ્ટિ કરતા તો એવું લાગે છે કે વેદો પણ જેને નેતિ નેતિ કહે છે સાક્ષાત પરબ્રહ્મ, મારું મન ક્યાંય આકર્ષાતું નથી, ઈશ્વર સિવાય મારું મન ક્યાંય આકર્ષાય નહીં. ના, બંને બાળકોમાં મારું મન આકર્ષાય છે, લાગે છે વેદો જેને નેતિ નેતિ કહે છે એ જ પરબ્રહ્મ છે. વિશ્વામિત્ર કહે કે ના, આ તો અવધના દશરથ ના પુત્રો છે રામ અને લક્ષ્મણ. ઉતાર આપવામાં આવ્યા. રામ અને લક્ષ્મણ ને બગીચામાં ફળ ફૂલ લેવા માટે મોકલવામાં આવ્યા. અને એ અવસરે સીતાજીના દર્શન ની પ્રાપ્તિ થઈ છે. તેહી અવસર સીતા અવસર સીતા ગિરિજા પૂજન જનની પટાઈ, સંગ સખી સદ શુભ ગસયાની, સંગ સખી સબ શુભ ગસયાની, ગાવહિ ગીત મનોહર વાણી, ગાવહિ ગીત મનોહર વાણી. બગીચા ની અંદર રામ અને સીતા નું પ્રથમ દ્રષ્ટિ નું મિલન થયું. દેવી સીતા દેવીએ જેવી દ્રષ્ટિ રામ સાથે કરી છે, દ્રષ્ટિ નું મિલન થયું, એકલી ટસથી દ્રષ્ટિ સ્થિર બની.
અને ભગવતી આમ તો આ કથા તુલસીદાસજી લઈને આવ્યા છે, અન્ય કોઈ રામાયણમાં નથી. કે સીતાએ જગદંબા ભવાનીને પ્રાર્થના કરી કે મારી દ્રષ્ટિની સામે જે સ્વરૂપ છે તે સ્વરૂપની સાથે મારા વિવાહ સંસ્કાર થાય. જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય ગજવદન ચરણ માતા, જય ગજવદન ચરણ માતા, જગત જનની દામિની જ્યોતિદાતા, જગત જનની દામિની જ્યોતિદાતા, નહીં તવ આદિ મધ્ય અવસાન, અમિત પ્રભાવ વેદન ધ્યાન, અમિત પ્રભાવ વેદન ધ્યાન, ભવ ભવ વિભવ પરા ભવતારિણી, ભવ ભવ વિભવ પરા ભવતારિણી. હે ભગવતી માં જગદંબા, જે સ્વરૂપ ને હું નિહાળી રહી છું એ સ્વરૂપ ના મારી સાથે વિવાહ સંસ્કાર થાય. રાજા જનક ના દરબાર ની અંદર પોતાની એક ને એક પુત્રી દેવી જાનકીજી નો સ્વયંવર રહેતો છે. રાક્ષસ લગ્ન, ગાંધર્વ લગ્ન, પિશાચ લગ્ન આ લગ્ન ના પ્રકાર છે. પણ પોતાના શૌર્ય બતાવી, પોતાની શક્તિ બતાવી અને વિવાહ સંસ્કારની ક્ષત્રિયોની અંદર એક અલંબ પરંપરા હતી. દેવી જાનકી સાથે વિવાહ સંસ્કાર કરવા માટે અનેક રાજાઓ, અનેક ક્ષત્રિયો, અનેક વીરો આવ્યા છે. મધ્યની અંદર એક શિવ ધનુષ્ય છે. બંને દિશાઓની અંદર સર્વ મહારથીઓ આસન પર બિરાજમાન થયા છે અને ઉચ્ચ આસનની અંદર જનક બિરાજમાન છે. જાહેર કરવામાં આવ્યું છે કે દેશ વિદેશથી પધારેલા ક્ષત્રિયોનું હું વિદેહનગરનો રાજા જનક આપનું સ્વાગત કરું છું. મારી એક ને એક દીકરી નામ છે જાનકી. જ્યારે 3 વર્ષની ઉંમર હતી ને ત્યારે શિવ ધનુષ્ય ને ઘોડો 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 કરીને રમતી. જે કોઈ વીર પુરુષ આ ધનુષ્ય નો ભંગ કરશે એની સાથે હું મારી પુત્રી દેવી સીતાજીને પરણાવીશ. અને એ જ સમયે એક પછી એક ક્ષત્રિયો પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માટે તત્પર થયા છે. આ સભાની અંદર રાવણ પણ પરણવા માટે આવેલો છે. મધ્ય ની અંદર જે શિવ ધનુષ્ય છે એ શિવ ધનુષ્ય ને એક પછી એક રાજાઓ ઉઠાવવાનો પ્રયત્ન કરે છે. પણ ભંગ કરવાની તો ક્યાં વાત કરવી, શિવ ધનુષ્ય ની જગ્યા થી ખસવું પણ નથી. ફરી પાછો બળનો પ્રયોગ કરે, સર્વ સભાસદો ખડખડાટ હસવા લાગે, મોઢું નીચું કરી પોતાના સ્થાને બિરાજમાન થાય. એક પછી એક મહારથીઓ શિવ ધનુષ્ય ને ઉઠાવવા માટે તત્પર થયા છે. હવે રાવણ નો વારો આવ્યો છે.
આ બાજુ ભગવાન મહાદેવ અને સતી જગદંબા પાર્વતી કહે છે કે હે મહાદેવ, આ તમારો ભગત ને છે ને બહુ અભિમાન આવ્યું, આજ કોઈ રીતે આ ધનુષ ઉઠાવી ન શકે ને એવું કઈક કર્મ કરો. રાવણે પોતાની જય જયકાર નો નાદ ચાલુ કર્યો, રાવણ કી જય હો, રાવણ કી જય હો, રાવણ કી જય હો. અને બરાબર શિવ ધનુષ્યની સામે ગયા છે. નંદી આદિ ગણો ને ભગવાન મહાદેવ મોકલા, જાઓ સૂક્ષ્મ રીતે આ શિવ ધનુષ્ય ઉપર બેસી જાઓ, રાવણ ઉઠાવી શકવો ન જોઈએ. રાવણ પણ પોતાના બળ નો પ્રયોગ કરવા માટે તત્પર થયો છે, પણ એને ઉઠાવવાની તો ક્યાં વાત કરવી, એના સ્થાન થી રાવણ થી પણ આ શિવ ધનુષ હલતું નથી. એક પ્રયત્ન કર્યો, બે પ્રયત્ન કર્યા, સર્વ સભાસદો ખડખડાટ હસવા લાગ્યા, મોટું નીચું કરીને પોતાના સ્થાને બેસી ગયો. જનક ને ક્રોધ આવે છે, હે વીર પુરુષો, મને એવું લાગે છે કે આ ધરતી ઉપર ક્ષત્રિય વિહોણી થઈ ગઈ હોય, વીરતા ગુમાવી ચૂક્યા હોય એવું લાગે છે. વિચાર તો કરો, આ શિવ ધનુષ્ય મારી માત્ર 3 વર્ષની દીકરી હતી ત્યારથી ઘોડો ઘોડો કરીને રમે છે, અને આપ આવા વીર પુરુષો હોવા છતાં એક શિવ ધનુષ્યને ઉઠાવી શકતા નથી. નક્કી લાગે છે કે મારી દીકરી હવે પરણા વગરની રહેશે, અને એ જ સમય લક્ષ્મણજી ઉભા થયા છે. ગાય જનક સંભાળીને બોલજો, જ્યાં સુધી આ સભાની અંદર અવધપતિ રામચંદ્ર બેઠા હોય ત્યાં સુધી કાયરતાની વાતો ન કરવી. રામચંદ્ર એ હાથ પકડ્યો લક્ષ્મણજી, કીધું નીચે બેસી જાઓ, સાસરા એને પહેલેથી ડખો ન કરે. લક્ષ્મણજી નીચે બેઠા, વિશ્વામિત્ર ની સામું જોયું, દ્રષ્ટિ આપી, આંખ થી વિશ્વામિત્ર એ ભગવાન રામચંદ્ર ને આજ્ઞા આપી છે. ને એ જ સમયે શ્રી રામ જય રામ જય જય રામ. સમયે ભગવાન ચંદ્ર પોતાના સ્થાન પરથી ઉભા થયા છે. ગુરુદેવ વિશ્વામિત્રને વંદન કરીને બરોબર મધ્ય ભાગની અંદર જ્યાં શિવ ધનુષ્ય છે ત્યાં પહોંચ્યા છે. ભગવાન મહાદેવને પ્રાર્થના કરી, પ્રભુ પ્રાણનાથમ વિભુમ વિશ્વનાથમ જગન્નાથનાથમ સદાનંદ ભાજમ ભવદ ભવ્ય ભૂતેશ્વરમ ભૂતનાથમ શિવમ શંકરમ સ્વપ્ન મિશાનમ. આકાશ માર્ગમાં સ્વર્ગના દેવતાઓનું ટોળું ભગવાનને વધાવવા માટે તત્પર થયું છે. ભગવાન મહાદેવને વંદના કરી અને બે હાથે રામચંદ્રએ શિવ ધનુષ્યને ઉઠાવ્યું છે. સભાસદો જય જયકારનો નાદ કરે છે. રામચંદ્ર ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય. સર્વ સભાની અંદર વીરો રામચંદ્રના જય જયકારનો નાદ કરવા લાગ્યા. એક ધનુષ્યનો છેડો ભગવાને પગે દબાવ્યો છે, ચરણ દબાવ્યો છે,
નાનો બાળક જેમ સાવરણીના સલીલા બે ફટકા કરે એમ અખંડ બ્રહ્માંડના નાયક ભગવાન શ્રી રામચંદ્રએ આ શિવ ધનુષ્યનો ભંગ કર્યો, શિવ ધનુષ્યનો ભંગ કર્યો. તુમ ઉઠો શિયાળ શિંગાર સજો, શિવ ધનુષ રામ ને દોડા હે. તુમ ઉઠો શિયાળ શિંગાર સજો, શિવ ધનુષ રામ ને દોડા હે. શિવ ધનુષ રામ ને દોડા હે, શિયાળ નાતા ડોલા હે. શિવ ધનુષ રામ ને દોડા હે, શિયા સે નાતા જોડા હે. ઉઠો શિયા શિંગાર કરો, શિવ ધનુષ રામ ને દોડા હે. ચૂડી જો હે કંગન કી છબિ ન્યારી હે, હાથ સિયા કે ચૂડી જો હે કંગન કી છબિ ન્યારી હે. ન્યારી 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 ક્યા કહીએ, રખુરી રખો જાન કી પ્યારી હે. શિવ ધનુષ રામ ને દોડા હે, શિયા સે નાતા જોડા હે. સાક્ષાત દેવી જાનકી હાથમાં માળા લઈ વિજય માળા લીધી છે. જાનકીજી ઠીંગણા છે, તેઓએ બે હાથ ઊંચા કર્યા છે, હાથે પહેરેલી રત્નની બંગડીઓમાં રામજીનું પ્રતિબિંબ દેખાતા જાનકીજી તન્મય બન્યા છે. અને રામજીએ વિજય માળાને ધારણ કરી છે. સર્વ કોઈ જય જયકારનો નાદ કરે છે. સિયાવર રામચંદ્ર કી જય. અને પછી તો જાડેરી જા, જનક રાજાના સેવકો કુમકુમ પત્રિકા લઈને અયોધ્યા આવ્યા. દશરથજીને પત્રિકા હાથમાં વાંચી નહોતી, આનંદ થયો, હૃદય ભયાઈ. રામ લખન ઉર કર બરચીથી કહતન રહી થઈ ખાટી મીઠી, મંગલ મુ લલગન દિન આવા મરુતુ અગવન માસ સુહાના. સેવકોને નવ લોકો હાર કાઢી નાખ્યો. સેવકો કહે છે કે અમે તો કન્યા પક્ષ જ છે, અમારે આમાં કઈ લેવાય. અને જાન આવી જાડેરી ધનતેરસ ને દિવસે. વિવાહ સંસ્કાર, સોળ સંસ્કારમાંનો એક સંસ્કાર છે વિવાહ સંસ્કાર. જોજો ભગવાન રઘુનાથજીના લગ્ન છે. જાન ક્યારે આવી હતી? ધનતેરસ ના દિવસે જાન આવી. અને ગઈ ક્યારે? વસંત પંચમી ને દિવસે જાન ગઈ. જોજો પહેલાના સમયની અંદર તો આવા વિવાહ સંસ્કાર પણ અનેક દિવસો સુધી ચાલતા. 30-40 વર્ષ પહેલા પણ અમને યાદ છે, ક્ષત્રિયોની અંદર લગ્ન થતા ને તો એક દિવસ સુધી તો એક ફેરો ચાલતો. એક ફેરાનો આરંભ કરાવે
પછી ગોર બાપા ઘરે વયા જાય અને પછી કેવામાં આવે ખેરો પૂરો થાય ને પછી ઉઠાડજો. પછી સવારે 4 વાગે ઉઠાડવા આવે, હાલો પેલો પૂરો થયો હવે બીજો ચાલુ કરાવો. હવે તો ફાસ્ટ યુગ આવી ગયો, હવે તો વરાજો એવો દોડતો હોય, એવો દોડતો હોય. પેલી કન્યાના ગળાની અંદર વરમાળા ફસાણી હોય અને વરાજો દોટ મૂકતો હોય, 4 ફેરા ક્યારે પૂરા થઈ જાય ખબર ન પડે. જોજો વિવાહ શંકા લગ્નમાં બહુ ઉતાવળ ન કરવું. લગ્ન હોય ને, હવે ઝડપી યુગ આવી ગયો છે. અમારી બાજુમાં તો બધા અમારા યજમાનો પટેલ સમાજ અને બહુ ઉતાવળ આવે એટલે નાસ્તો કરવાની ઉતાવળ, નાસ્તો કરે એટલે જમાડવાની ઉતાવળ, જમે એટલે જવાની ઉતાવળ. ક્યારેક ક્યારેક તો અમને માનસિક એટલું ટેન્શન વધી જાય, એક પછી એક આવે. ગોર બાપા ઉતાવળ રાખજો, ફડાકો રાખજો, આ હોપ રાખજો. એક પછી અનેક લોકો આવે. એક અમારે એક પ્રસંગ હતો ને, લગભગ 10 જણા કહી ગયા ભાઈ હોપ રાખજો. એક ભાઈ પછી આવ્યા, ભાઈ દાદા હોપ રાખો. એમ કહ્યું તમારે અહીંયા આવો બેસાડ્યા, કયું ગામ તમારું? એ કે મારું ખડખડ. બરોબર છે, એમ કીધું. આ તમારે સંબંધી શું થાય? મને કે સંબંધી તો કઈ થતા નથી, હું તો જમવા આવ્યો છું. લાવા મહેશભાઈ જમવા આવતા હોય ને એ અણી કાઢવા. વિવાહ સંસ્કારમાં છે ને યાદ રાખજો, હવે કઈક છે ને નવીનતા લાવજો. હવે તો આ મેકઅપ એટલા વધી ગયા ને, જોજો સૌથી વધારે સ્ત્રીનું ઘરેણું શું? લગ્ન સંસ્કારમાં સ્ત્રીનું ઘરેણું છે ને શરમ, લજ્જા. તુલસીદાસજી મહારાજ કહે છે કે લજ્જા છે એ સ્ત્રીનું સૌથી મોટું ઘરેણું છે. પણ હવે ઈ જ નથી. હવે બુલેટ ગાડી લઈને કન્યા વરખોડે આવે, હવે એમાં હવે તો અમે ઘોડા આવ્યા છે. અમારે તો 2-5 વખત એવું થયું ને, ઘોડામાં વરાજો બેસે, આગળ કન્યાને બેસાડે, અને એ પાછું માંડવાનું સ્ટેપ હોય ન્યા ઉપર ચડાવે. એક જગ્યાએ તો જે ઓલો ફટાકડો ફોડતો ને જે ઘોડો ભડકો ને તો કન્યાને ઊંધે માથે નહીં. તો માંડ માંડ ભગવાનની કૃપા કે ને કઈ થયું નહીં. પણ સાહેબ આવી વસ્તુમાંથી હવે થોડાક મુક્ત બનજો. હવે આ બધું ચરમસીમાએ આવી ગયું છે. સ્ત્રીનું ઘરેણું લજ્જા છે. ડિસ્કો કરતા કરતા હું તમને કહું, મંડપની અંદર આવું બહુ રૂડું ન લાગે. એ આપણી હિન્દુ સંસ્કૃતિની પરંપરા નથી. આ થોડીક દીકરીઓ હોય ને એને જ નક્કી કરવું. અમારે હમણાં એક લગ્ન હતા ગયા વર્ષે, છોકરો MS માસ્ટર ઓફ સર્જક, દીકરી પણ માસ્ટર ઓફ સર્જક, પણ એને એના મુખમાં એક પાવડર પણ લગાડ્યો નથી. બંને નક્કી કર્યું છે કે અમારે કેવળ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિમાં જ અમારું ધ્યાન રહેશે, અમારે કોઈ કોઈ પણ પ્રકારની ઇતર પ્રવૃત્તિઓમાં અમને બિલકુલ રસ નથી. સાહેબ હકીકત એના વખાણ કરવા પડે, એને 11 નાની નાની દીકરીઓને તૈયાર કરી. અને આપણા શાસ્ત્રોમાં જે મંગલાષ્ટક આવે છે, મંગલાષ્ટક સ્તોત્રનું 11 દીકરીને શીખવાડ્યા. અને જ્યારે વિવાહ સંસ્કાર થતા હતા, 11 દીકરી ફરતા મંડપ પર બેસી અને જે એ મંગલાષ્ટકનું ગાન થતું હતું, બસ આ જ હિન્દુ સંસ્કૃતિની પરંપરાના દર્શન કરવા. ખૂબ ધન્ય છે, વંદની છે આવી દીકરીઓ. એટલે આ થોડું કઈક ચેન્જિંગ લાવજો. સમય એટલો બધો ખરાબ છે, તાત્કાલિક માંડવા બદલાવા પડે છે. જોજો દીકરી એમ કે આ માંડવો ન ચાલે, બીજો લઈ આવો. આવી હકીકતે અમે દર્શન કરેલી વાત છે. મંડપ મુહૂર્ત કરવા ગયા હોય, પેલો 10,000 નું ભાડું લઈને માંડવો નાખવા આવ્યો હોય તો કે આ ન ચાલે. ઓલો કે બીજો છે ને, તો કે સિટી માંથી મગાવો ભલે 50,000 થાય.
બાહ્ય ખર્ચાને દૂર કરી હવે આપણો મૂળ ધ્યેય છે ને આપણી હિન્દુ સંસ્કૃતિની વિધિ વિધાનમાં ધ્યાન આપ. અહીંયા વિવાહ સંસ્કાર આમ તો જાનકીજીના 17 વર્ષ છે, 18 વર્ષ છે, અને ભગવાન રામચંદ્ર ના 28 વર્ષ. 17 વર્ષના જાનકી ને 28 વર્ષના રામચંદ્ર, 11 વર્ષનો ડિફરન્સ છે. એટલે આપણે 5-7 વર્ષનો હોય તો કઈ ચિંતા નહીં, અફસોસ કરતા નહીં. 11 શાસ્ત્ર કહે છે 11 વર્ષનો તફાવત હોય ને પુરુષ ને સ્ત્રી વચ્ચે. પુરુષ 11 વર્ષ સુધી મોટા હોય ત્યાં સુધી ચાલે. ઘણા ઘણા અફસોસ કરતા હોય કે અમારા બાપુજીએ વેલાહાર પરણાવી દીધી ત્યારે ક્યાં ખબર હતી આવી ગઈ, હવે આ બટકી ગયું. પણ સાહેબ લગ્ન છે એક સંસ્કાર છે. 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે વિવાહ સંસ્કાર. દિવ્ય લગ્ન જાડેરી 4-4 લક્ષ્મી નારાયણો આજે પરણવા માટે બધાય છે. લગ્નની વિધિ વિધાનનું પણ એક માધ્યમ છે. એવી વિધિઓ જો એક એક માં છે ને કાંઈક ને કાંઈક તાત્પર્ય સમાયેલું છે. એક એક વિધિ વિધાન મંડપ મુહૂર્ત જે માણેક સ્તંભ છે ને એમાં બ્રહ્માજીની પૂજા કરવામાં આવે. બ્રહ્માજીને વરકન્યાની રક્ષા માટે બ્રહ્મદેવની પૂજા કરવામાં આવે છે. પેલા તો એની સાથે આવો વાંસ, મોટો વાંસ બાંધવામાં આવતો. કારણ કે પેલા આવા સુંદર સુશોભની મંડપ હતા નહીં. ક્યારે મંડપ નીચે પડે, વરરાજાની માથે પડે એનું કઈ નક્કી નહોતું. એટલે મોટો વાંસ બાંધતો અને મનને ટેકો વાંસનો આપવામાં આવતો. હવે તો એ બધું વયું ગયું, વાંસ ની અમે વેત વેત ના બટકા સાથે બાંધી દેવામાં આવે. મીંઢોળ બાંધવામાં આવતો. જોજો, મીંઢોળ છે કામનું પ્રતીક છે, કામને પ્રગટ કરનારું છે. અને વૈજ્ઞાનિક કારણ, પેલા આવી કઈ વાહન વ્યવસ્થા હતી નહીં. ગાડા લઈને જાનમાં જતા, ગાડામાં જાન જતી. અને બને એવું કે રસ્તાની અંદર વરાજો કઈક નીચે પડ્યો આખડો, તો કરવું શું? તો સૌથી મોટી પેન કિલર દવા એ સમયે મીંઢોળ હતી. મીંઢોળ ને શોધવા ન જવો પડે, સીધો ઘસીને લગાડી દેવામાં આવતો. એક પછી એક વિધુનું તાત્પર્ય છે. વરરાજાના પોખણા કરવામાં આવે. દીકરીનું પણ મહાત્મ્ય છે. જોજો, આ જગતમાં સાહેબ ત્યાગ અને સમર્પણનું જો કોઈ પાત્ર હોય ને તો એ છે દીકરી. આમ તો લગભગ આપણા ભારત દેશ, આપણા ગુજરાત રાજ્યમાં વૃદ્ધાશ્રમની તાજેતરમાં ગણતરી કરવામાં આવી હતી. ઘણા સમય પહેલાની વાત કરું છું. લગભગ એ સમયની અંદર કુલ વૃદ્ધાશ્રમ લગભગ 8000 આસપાસ વૃદ્ધાશ્રમો છે. તો શુભ ચિંતકો બધા ભેગા થયા, બધા પોતપોતાના વિચારો રજૂ કરવા માંડ્યા. આ વૃદ્ધાશ્રમ ને દૂર કરવા હોય તો એવું કયું પગલું ભરવું કે વૃદ્ધાશ્રમ દૂર થઈ શકે? સાહેબ, કોઈ વ્યક્તિએ સુંદર ઉપાય બતાવ્યો છે. જો સાહેબ દીકરીને પોતાના મા બાપને સાથે રાખવાની સમાજ છૂટ આપે ને સાહેબ, તો આ 8000 વૃદ્ધાશ્રમમાંથી લગભગ 5 વર્ષમાં અડધા વૃદ્ધાશ્રમ બંધ થઈ જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી, કોઈ સંદેહને સ્થાન નથી.
આ જગત માં ત્યાગ ને સમર્પણ નું પાત્ર છે દીકરી છે સાહેબ. સાત સાત જન્મો ના સાહેબ પુણ્ય કર્મ નો ઉદય થાય ને ત્યારે આપણે આંગણે છે ને દીકરીનો જન્મ થાય છે. આપણે આંગણે જયારે દીકરી નો જન્મ થાય ને દીકરીનો જન્મ થાય એટલે પેંડા વેચજો, થાળી વગાડજો. જોજો અત્યારનો સમય એવો છે, હરિભક્ત કહેવાતા હોય, મોટા મોટા તિલા કરતા હોય, મોટી મોટી શિખા રાખતા હોય, ભગવાન નું નામ સ્મરણ કરતા હોય, ઠાકોરજીની પૂજા કરતા હોય, ઠાકોરજીની સેવા કરતા હોય, અને એમને આંગણે એકાદી દીકરી હોય, બીજી દીકરી આવે, ડોક્ટર પાસે તપાસ કરવામાં આવે, હવે દીકરો છે કે દીકરી, ખબર પડે સાહેબ કે દીકરી છે. ગર્ભની અંદર જ એ દીકરીને મરણનું શરણ કરે છે. જોજો સાહેબ, કંસ કરતા પણ, કંસ કરતા પણ જો કોઈ બેસ હોય ને તો આપણે છીએ. કારણ કે કંસે તો જ્યારે બાળકનો જન્મ થયો ને એ પછી બધા બાળકોને દંડ આપ્યા છે, પણ આપણે તો એટલા નિષ્ઠુર છીએ કે દીકરીને માના ગર્ભમાં જ મરણને શરણ કરીએ છીએ. સાહેબ યાદ રાખજો, તમારે આંગણે દીકરીનો જન્મ ત્યારે થશે કે તમારા પૂર્વના સાત જન્મોના પુણ્ય કર્મ ભેગા થાય ને ત્યારે તમારે આંગણે દીકરીનો જન્મ થયો છે. દીકરી તો આંગણાના તુલસીનો ક્યારો છે. દીકરીઓ, દીકરીઓ પણ યાદ રાખજો કે સમય છે ને થોડો ખરાબ આવી ગયો છે. અત્યારના સમયની અંદર વાતાવરણ બહુ ખરાબ છે. એકાદ બે વખત દ્રષ્ટિનું મિલન થયું હોય, મોબાઈલ ની અંદર વાતચીત ચાલી થઈ હોય, અને 18 વર્ષ સુધી જે ઘરની અંદર મા બાપે લાડ ખોડથી જે દીકરીને પાળી પોષીને મોટી કરી હોય, એક ક્ષણ ની અંદર આ દીકરી પોતાના મા બાપ નો ત્યાગ કરી અને પર પુરુષ સાથે હસ્તે મુખે ચાલી જાય. આ પ્રેમ છે ને માત્ર 6 માસ નો છે. L for loyalty, O for objectivity, V for variety, E for equity. Love is lust. જેવા જ 6 માસ થશે ને એટલે આ પ્રેમ ક્યાં જતો રહેશે ખબર નહીં પડે, અને પૂર્ણ જીવન સુધી તમારું જીવન છે ને નરક બની જશે. માટે તમારે દીકરીઓ હોય તો ખાસ ધ્યાન રાખજો કે તમારી માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પાત્ર શોધનારો કોઈ જીવાતમાં હોય તો એ છે તમારા માવતર. મા બાપ સિવાય, મા બાપ સિવાય આપની માટે યોગ્ય પાત્ર અન્ય કોઈ ન શોધી શકે. આપણે પણ દીકરીને સારી શિખામણો આપવી સાસરે હોય, કારણ કે એક દીકરી સાસરામાં સબ ગમે એટલું દુઃખ હશે. કોઈ દિવસ માવતર ને કહેશે, કોઈ દિવસ માવતર ને કળાવવા નહીં દે કે મને દુઃખ છે, મારા સાસુ સસરા હેરાન કરે છે, કે મને મારો પતિ હેરાન કરે છે. દીકરીને પણ યોગ્ય સમય છે ને ફોન થી વાતચીત કરવી, કારણ કે એ ફોન છે ને નો પ્રાણ પણ બચાવી શકે.
સાસુ સસરા ને છે ને બહુ હેરાન કરે, બહુ ને બહુ હેરાન કરે. ખાનદાની દીકરી છે, માવતર ને કેવું શું, પતિ પણ માર મારે છે. આ દુઃખ છે ને હવે સહન કરી શકે એવી ક્ષમતા નથી. નક્કી કર્યું કે હવે હું આ દેહ નો ત્યાગ કરી દઉં, આત્મહત્યા કરી લઉં. એટલે આ દુઃખ મારા માવતર ને કહીશ ને તો આ ઉંમરે ચિંતા કરશે. જોજો બાપ જયારે સાહેબ થાકી ને આવે અને પેલો પાણી નો લોટો કોઈ હાથમાં વાળું પાત્ર હોય ને સાહેબ, એનું નામ છે દીકરી. મારા ભાવતર ને મારા દુઃખ ની વ્યક્ત કેમ કરું, બસ એક કામ કરું કે હવે મારા દેહ ને ત્યાગ કરી દઉં, હું મરણ ને શરણ થઈ જાઉં. સાહેબ ત્રીજા માળે થી કૂદકો લગાવી અને પડવાની તૈયારી દર્શાવી છે કે આત્મહત્યા કરી લઉં. બરોબર ત્રીજા માળે થી આત્મહત્યા કરવાની તૈયારી, અને એ સમયે માવતર નો ફોન આવ્યો, એમના બાપ નો ફોન આવ્યો. હે બેટા જોજો, દીકરીને દુઃખ હશે ને કઈ તો અવાજ ઉપરથી બાપ મા બાપ ઓળખી જશે. દીકરી કઈ બોલતી નથી, અહીંયામાં રુદન ભરાણું છે. કહે બેટા આજે તારો અવાજ કઈક મોળો હોય એવું લાગે છે. યાદ રાખજો, જે કઈ દુઃખ હોય ને મને વ્યક્ત કર. હે બેટા, કોઈ એવું પગલું ન ભરતી તારા માવતર ને દુખી થઈ જાય. જ્યારે પણ જોજો, સુખ અને દુઃખ છે ને તડકો ને છાંય હોય તો જીવનમાં આવ્યા જ કરે છે. સુખ અને દુઃખ એ તો જીવનમાં આવ્યા કરશે, તડકો ને છાંયો આવ્યા કરશે. સુખ પછી દુઃખ આવે ને દુઃખ પછી સુખ આવે, પણ દુઃખ ની અંદર હારી જવું, દુઃખમાં કોઈ દિવસ હારવું નહીં. હે બેટા, છતાંય જો ક્યારે ખરાબ વિચાર આવે ને તો એટલું વિચારજે કે તારા માવતર નું શું થશે, તારા મા બાપ શું કરશે. સાહેબ એક બાપ ના ફોન ને કારણે એ દીકરી આત્મહત્યા કરવાનું ટાળી દીધું છે, આત્મહત્યા કરવાનું છોડી દીધું અને વિચાર બદલાવી નાખ્યો. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પાત્ર દીકરી છે, દીકરીને ખૂબ સાચવજો, નહીં તો ખબર નહીં પડે કે દીકરી કેમ મોટી થઈ ગઈ. જ્યારે અંતકાળ ની અંદર સાહેબ જયારે લગ્ન સંસ્કાર થતા હશે ને જોજો, કદાચ જુવાન દીકરો 18 વર્ષ નો દીકરો મૃત્યુ પામ્યો હોય ને તો એક બાપ છે આ દુઃખ નો ઘૂંટડો સહન કરશે, એક આંખ માંથી આસુડા નું ટીપુ પડવા નહીં દે, એ સહન કરી શકશે. પણ સાહેબ કોઈ પણ બાપ એવો નથી કે જયારે દીકરીને વળાવતા સમયે જૂની જે યાદો આવે અને યાદોમાં દીકરીના વિરહમાં જે આંખમાં આંસુ ન ટપકે, ત્યાગ ને સમર્પણ નું પાત્ર દીકરી છે. આપણે થાપા મારવાના રિવાજ હતા પેલા, એ રિવાજ નો હેતુ બીજો કઈ નથી. દીકરી માવતર ને કહે છે કે હે પિતા, હે બાપ, કદાચ આ સંપત્તિ ની અંદર
આ ભાગ સંપત્તિ ની અંદર, ભાઈઓના સંપત્તિ ની અંદર મારો કોઈ ભાગ નથી એનું હું વચન આપું છું. જ્યારે જ્યારે તમારે અંગૂઠો મારવાની જરૂર પડે તો એક અંગૂઠો નહીં પણ 10 આંગળીના નિશાન મારું છું કે મારે આમાં 1 રૂપિયો ન જોઈએ. અચ્છા ત્યાગનું સ્પાત. દીકરી મારી લાડકવાળ લક્ષ્મી નો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાળ લક્ષ્મી નો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. ખૂબ દીકરીની સાહેબ સેવા કરજો, દીકરીની ખૂબ પૂજા કરજો અને સારી સલાહ આપજો કે સાસુ સસરાની સેવા કરે, જઈને નોખી થઈ જાજે એમ ન કહેતા. પાટલી ને વેણું પાછું ભેગું આપે છે, સીધું નોખો થવાનું. ક્યારેક ક્યારેક તો એમ થાય કે છે કે આ સમજાતું નથી કે માણસ નું માણસ કેવું છે. દીકરીને પોતાના ભાઈ ભાભી નોખા થાય એ ન ગમે, ભાઈ ભાભી નોખા થાય એ ન ગમે, અને માવતર પણ સ્વાર્થી થઈ ગયા છે. માવતર પણ પોતાની દીકરીને સલાહ આપે છે, તમે તો કાંઈ ઉપાધિ કરતી નહીં, હું બેઠી છું. દીકરીના છે ને, દીકરીના ઘરની અંદર કોઈ દિવસ એના મામલામાં પ્રવેશ ન કરવો જોઈએ. આ શાસ્ત્રની અને આપની મર્યાદા છે, યાદ રાખજો સર. અને જેવા જ તમે ઘૂસવાનો પ્રયત્ન કરશો એટલે એના લગ્ન જીવનને છીન ભીન કરવામાં કાંઈ બાકી નહીં રાખો. આ શબ્દ યાદ રાખજો. એને એની રીતે લડવા દેવાનું. અનન્ય ચરિત્ર છે, આપણે કૃષ્ણ કથા તરફ જવું છે. ભગવાન રામચંદ્રના વિવાહ સંસ્કાર સંપન્ન થયા છે, ત્યારબાદ સુખદેવજી સૂક્ષ્મ કથા વર્ણવી છે. રાજા પરીક્ષિત કહે છે, ચાર ચાર લક્ષ્મીનારાયણો આજ ભગવાનને ઘેર પધાર્યા. સૌ કોઈએ માં કૌશલ્યાએ આરતી કરી છે. સુખના દિવસો પસાર થવા લાગ્યા, પણ આ બાજુ દેવતાઓ વિચાર કરે છે, જો આવી રીતે ભગવાન રામચંદ્ર સુખના દિવસો પસાર કરશે, હવે આ કુંભકર્ણ જેવા રાક્ષસોને મારવા માટે ભગવાન ક્યારે તત્પર થશે. દિવસો વીતવા લાગ્યા ને એક દિવસ દશરથ મુનિએ અરીસાની અંદર સફેદ વાળ જોયો. વિચાર કર્યો કે હવે બસ સમય થઈ ચૂક્યો છે, બધું ત્યાગ કરવાનો, છોડવાનો સમય થઈ ગયો છે. જોજો યોગ્ય સમય થાય ને એટલે બધા ચાવીના જોડા છોકરા વહુને આપી દેવા, યોગ્ય હોય તો. દશરથજી સમજાવે કે આપણે તો આખું માથું ધોળું થાય તોય ચાવી મૂકાતી નથી. સુમંત મંત્રીને બોલાવ્યા છે કે આવતીકાલે રામને રાજ્ય ગાદી સોંપવાની છે. વશિષ્ઠ મુનિ સાથે ચર્ચા વિમર્શ કરી રામને રાજ્ય ગાદી સોંપવાના સમાચાર વહેતા થયા. યોગ માયા છે ફરતી ફરતી અયોધ્યામાં આવી મંથરાના મંથરામાં પ્રવેશ કર્યો. કૌશલ્યાને સમાચાર મળ્યા એટલે કૌશલ્યાએ 9 લોકો આર્યની દાસીને આપ્યો. દાસીએ મંત્રાને સમાચાર આપ્યા અને મંત્રા કઈ કઈ પાસે જઈ અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યું. રડવાનું કારણ કે આવતીકાલે રાજા રામ ને રાજગાદી સોંપવાની છે અને તારે
કે કૌશલ્યાના અને બધાના પગ દબાવવાના છે. રડવા લાગી છે ધ્રુસકે ધ્રુસકે, મારી માટે રડતી નથી, તારી માટે રડું છું. આ બધી મંત્રાનું ધ્યાન રાખજો. આપણી આજુબાજુમાં પણ ઘણી મંત્રાઓ હોય છે. આંખમાંથી આસુડા ટપકવા માંડે ને આપણી માટે, એટલે ત્યારે સમજવું કે આ મંત્ર છે. આ બાજુ યોગ માયા ના વચન, યોગ માયા મંત્રમાં પ્રવેશ કર્યો. કીધું બે વચનો પૂર્વના બાકી છે, આજ સમય છે, માગી લે, પછી પસ્તાવાનો વારો ન આવે. કઈ કઈ કોપ ભુવનમાં દાખલ થયા છે. દશરથ સમાચાર મળ્યા, કોપ ભુવનમાં દેવી છે. પ્રશ્ન કર્યો કે આજ તો મારો જગત નો શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ દિવસ છે, આજ તમારું કોપ ભુવનમાં હોવું. પૂર્વના બે વચન યાદ છે.